Hello विद्यार्थी मित्रों, वत्सपुत्र परे वासुदेव विद्यालय के YouTube चैनल में ઉત્તમ વિદ્યાર્થી આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 છો અને વિષય છે આપણો હિન્દી. હવે તો તમને ખ્યાલ જ હશે કે હિન્દીમાં આપણે પહેલા પાઠની શરૂઆત કરીએ તો આપણે પહેલા શું શીખીએ છીએ તો કે શબ્દાર્થ. તો ચલો આજે આપણે નવો પાઠ શીખવા જઈ રહ્યા છીએ. પાઠ નંબર 23 કામ કરો. પાઠનું નામ જ કે તમને કંઈક શીખવાડવા માટે છે કે કામ કરો. આવી રજાઓના દિવસોમાં તમે ફક્ત સુવામાં રમવામાં ટાઈમ પસાર કરો છો એ ન કરો અને મહેનતથી આગળ વધો, કામ કરશો એ જ તમારી ઓળખાણ છે. તો પાઠનું નામ જ છે કામ કરો. ગુજરાતીમાં થાય કામ કરો. હવે આપણે એના શબ્દાર્થ છીએ જેથી આપણને પાઠનું ગુજરાતી આવડે અને શબ્દોના અર્થ પણ આવડે. સામાન્ય સામાન્યથી શબ્દ પણ પૂછી શકાય. પહેલું છે સુરજ. જો નીચે પણ તમને શબ્દાર્થ આપેલા છે, તમે ચોપડે ખોલશો પાઠ નંબર 23 અહીંયા આપ્યા છે પણ અહીંયા જે અઘરા છે એ જ આપ્યા છે. જો પાઠમાં ગુજરાતી કરતા શીખવું હોય તો આપણે બીજા શબ્દો આવા ઘણા ઉમેર્યા છે, બરાબર. તો ચલો પહેલું છે સૂરજ. એને શું કહી શકાય? સૂર્ય કહી શકાય, પાંડુ, સૂરજ, રવિ, આ સૂર્યના અનેક નામો છે, બરાબર. તો આપણે આ નીચે તમને યાદ રહી જાય એમ છે પાઠ કર્યું છે એ અહીંયા એના શબ્દ ગુજરાતી લખ્યું છે. હવે બીજું છે બાદલ. એને શું કહેવાય? બાદળ. કિસી સે એટલે કોઈને પણ. પાણી એટલે પાણી, જળ, નીર થઈ શકે નામ. આ બધા નામ એવા છે કે સામાનાર્થી પૂછે તો આવડવું જોઈએ કે એના જેવું છે બીજું નામ શું થાય. પછી વરસાદ આવે તો વરસા આવે છે. આંધી એટલે વાવાઝોડું, તોફાન થઈ શકે. આફત એટલે મુશ્કેલી. અહીંયા આપણે પાઠમાં વાવાઝોડું રાખવાનું છે, બરાબર. પછી કોયલ લ, હિન્દી છે તો અહીંયા કોયલ નામ લખવાનું છે. કોયલ એટલે કોયલ. અચ્છા એટલે સા. નાચ એટલે નૃત્ય. ખેત એટલે ખેતર. પ્રાપ્ત કરનાર એટલે મેળવવું અથવા તો પ્રાપ્ત કરવું. વાતો સે નહીં એટલે વાતોથી નહીં. કામ એટલે કામ અને કાર્ય. સક્કી એટલે બધાની. પહોંચાણ એટલે ઓળખાણ. તો જો આ પાઠની અંદર સરસ મજાની કવિતાના રૂપે આ પાઠ છે, ઈ પાઠ એવું શીખવાડે છે કે દરેક વ્યક્તિને કામ કરવું જોઈએ. કામ એ જ આપણું કર્મ છે. કામ કરીશું તો જ આપણી ઓળખાણ બનશે. મહેનત વગર કંઈ થતું નથી. સુક્તસ્ય સિંહસ્ય ન પ્રવિશ્યતિ મુખે મૃગા. જો સિંહ પણ સૂતો રહે તો એના મોઢામાં મરણ, એની મેળાએનો શિકાર આવી જતો નથી. એને પણ ખોરાક માટે મહેનત કરવી પડે છે. તો આપણે પણ આ પાઠની અંદર ખૂબ જ ધ્યાન દઈ પાઠ ભણશું અને સાથે એક એવો ધ્યેય લેશું કે હું પણ મહેનત કરીશ. ખાલી આપણે આ વિડીયો જોઈએ તો આપણને આવડી ન જાય, પછી એમ કે એવું અમને તો આવડતું નથી, સમજાતું નથી. તો તમારે શું કરવાનું? વારંવાર જોવાનું. જ્યાં નથી આવડતું ત્યાંથી સ્ટોપ કરવાનું, સમજવાનું. એમને ન આવડી જાય એના માટે શું કરવું પડે? મહેનત કરવી પડે, બરાબર. કોઈ જ આપણને આવડે તો ચલો આ શબ્દાર્થ આપણે શું કરીશું? ત્રણ વાર લખીશું. આ શબ્દના અર્થ ત્રણ વાર લખવાના છે. ત્રણ વાર લખવા અને ભાગા કરવા. જો લખીએ નહીં તો આવડે નહીં, તો આપણા અક્ષર સારા ન થાય. જો પાકા ન કરીએ તો ગુજરાતી ન આવડે. તો બધું જ જરૂરી છે અને અત્યારે તો તમારી પાસે ઘણો બધો સમય છે. ઘરે બેસી જાણે તમે એમ જ લાગતું હોવું જોઈએ કે હું પણ સ્કૂલે જાઉં છું. ભણતરને મૂકી નથી દેવાનું, એની સાથે આપણે મહેનતને વધારવાની છે અત્યારના સમયમાં. તો તમારી પાસે સમય અત્યારે ઘણો છે. તો ચાલો તમે તમારું કામ કરવા માંડો. કામ કરશો તો તમારી ઓળખાણ થશે. જો સ્કૂલે શરૂ થાય તો તમે આવો અથવા તો તમે એમ થાય સ્કૂલમાં હતા તો એમાં કેમ હતું કે પહેલો નંબર આપતો તો એ વિદ્યાર્થી વધારે મહેનત કરતો હતો અને ખૂબ જ ધ્યાન દઈને પેપર લખતો હતો, તેથી તેનો પહેલો નંબર આવતો હતો. અહીંયા પણ એવું છે. જો સૂર્ય, વાદળ બધા મહેનત કરે છે ત્યારે જ એની કિંમતની કદર થાય છે, ત્યારે જ આપણે એને ઓળખી શકીએ છીએ. આપણે એમ કહીએ કે પ્રકાશ કોણ આપે તો તરત બધા આવડી ઊંચી હોય. શા માટે? કે બધાને ખબર છે કે સૂરજ છે એ આપણને પ્રકાશ અને ગરમી આપે છે. તો પાઠની અંદર પણ એવું શીખવાડે છે કે મહેનત કરો, કામ કરો. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર
આ પાઠનું તમને કવિતા સમજાવીશ અને આપણે ગુજરાતી શીખીશું. સપ્લાન ત્રણ વાર લખવાના છે. પહેલા બાકી બુકમાં લખી લેવાના છે જેથી કરીને વાંચી શકાય. પછી રફ બુકની અંદર ત્રણ વાર લખવાના અને પાકા કરવાના. હિન્દીના અક્ષર સરસ મજાના મરોડદાર કરવાના. માથે મીટી કરવાની ભૂલવાની નહીં. ચલો થેન્ક યુ.